हेलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे गर्भ स्थापन विषे भणी गया छीए। आ लेक्चर नी अंदर गर्भ स्थापन नी आगळ गर्भधारण अने गर्भनो जे विकास छे ए केवी रीते थशे एनी वात करीशुं। तो शुरू करिए आजनो टॉपिक गर्भधारण। राइट, गर्भ स्थापन बाद पोषक कोषो, क्या पोषक कोषो था फरीस्ती याद देवड़ी दू के जयरे फलितांड है ए फलितांडन विखंडन थाय एक कोष में बे कोष, बे में चार, चार में आठ अने 32 अथवा तो 64 कोषवाड़ी अवस्था है निर्माण थाय। आज अवस्था है ये अवस्था ने अपने शू कहूँ गर्भकोष्ठी कोषो। ए गर्भकोष्ठ कोषी कोषोनी अंदर बे प्रकारना कोषो होय। पेला बहारनी बाजुए जे कोषो होय ए कोषो क्या हशे तो के पोषक कोषो हशे। क्या कोषो हशे? पोषक कोषो, जेने इंग्लिश में कहेवाय ट्रोफोब्लास्ट। राइट, अने अंदरनी बाजुए पण अमुक कोषोनो छे ए समूह जोवा मळे छे। राइट, अंदरनी बाजुए पण कोषोनो शुं जोवा मळे छे? समूह। आजे अंदरनी बाजुए कोषोनो समूह जोवा मळे छे जेने आपणे सेना तरीके ओळखता, अंदरनी बाजुए छे एटले के अंतः कोष समूह। राइट, अंतः कोष समूह। ओके, तो जे बाहरनी बाजुए रहेला जे पोषक कोषो छे, राइट, क्या कोषो छे? पोषक कोषो। ए पोषक कोषोनी उपर आंगळी जेवा प्रवर्धो देखाय छे, एटले के नानी नानी आंगळी जेवा छे सूक्ष्म प्रवर्धो देखाय छे। अने आज प्रवर्धो ने आपणे सेना तरीके ओळखीए छीए? तो के जरायुज अंकुर। राइट, सेना तरीके ओळखीए छीए? जरायुज अंकुर, जेने इंग्लिश में कहेवाय कोरियोनिक विलाय। શું કહેવામાં આવે છે? કોરિયોનિક વિલાય કહેવામાં આવે છે। તો આકૃતિ દ્વારા સમજીએ કે કેવી રીતે જરાયુજ અંકુરણ અથવા તો કોરિયોનિક વિલાય છે આપણને દેખાય છે। જો આ જે આકૃતિ છે એ ગર્ભની આકૃતિ છે। રાઈટ, આ જે હું ડ્રો કરું છું એ શું છે? ગર્ભ। અચ્છા, હવે આ ગર્ભની બહારની બાજુએ કયા કોષો છે? પોષક કોષો છે। ખાસ કરીને યાદ રાખજો, એમસીક્યુની અંદર પૂછાય કે જરાયુજ અંકુરણ કયા કોષોની ઉપરથી વિકાસ પામે છે, તો આજે મેં આવરણ ડ્રો કરેલું છે એ પોષક કોષોનું આવરણ છે। અને પોષક કોષોની આવરણની ઉપરની બાજુએ બરાબર છે આંગળી જેવા પ્રવર્ધો ધરાવતા શેનું નિર્માણ થાય છે? તો કે જરાયુજ અંકુરનું નિર્માણ થાય છે। શેનું નિર્માણ થાય છે? જરાયુજ અંકુરનું। તો આ જે ભાગ છે શેનો ભાગ છે? જરાયુજ અંકુરનો ભાગ છે। રાઈટ, ઓકે। હવે આ જરાયુજ અંકુર છે એ ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલી હોય છે। સપોઝ કે એમ સમજો કે આ જે છે એ ગર્ભ છે। રાઈટ, તો આ ગર્ભની ઉપરથી જે આ જરાયુ નિર્માણ પામે એ જરાયુ શું થાય? તો કે એ જરાયુની ફરતે બરાબર છે આવી રીતે શું બને? તો કે માતાની જે ગર્ભાશયની પેશી હોય એ અને જે માતાના રુધિર પેશીઓ છે એ એની ફરતે શું બનાવે? આવરણ બનાવે, એટલે કે એના દ્વારા છે એ શું હોય છે? ઘેરાયેલ હોય છે। રાઈટ, ઓકે। જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાય સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને સામાન્ય રીતે શેના તરીકે ઓળખવામાં આવે છે? જરાયુ, એટલે કે પ્લેસેન્ટા તરીકે ઓળખવામાં આવે છે। રાઈટ, જરાયુજ અંકુર બરાબર છે અને ગર્ભાશય પેશી સાથે સાથે રુધિરવાહિનીઓ આવી જ જશે। રાઈટ, આ બંને છે એ ભેગા થઈ સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાની શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને આપણે સામાન્ય રીતે શેના તરીકે ઓળખીએ છીએ? જરાયુ તરીકે ઓળખીએ છીએ। શેના તરીકે ઓળખીએ છીએ? જરાયુ તરીકે ઓળખીએ છીએ। રાઈટ, તો એ જરાયુ જે આ વિકાસ પામતો ભ્રૂણ છે,
એ અને આ જે બાકીનો જે બહારનો ભાગ છે શું હોય તો કે માતાના શરીરનો જે છે એ એમની વચ્ચે શું કરે છે તો કે જરાયુની છે એ રચના કરે છે. તો આ થઈ ગઈ શેની રચના, ગર્ભની રચના. ઓકે, ગર્ભ જે છે એ ક્યાં જોવા મળે છે તો કે ગર્ભ હંમેશા ગર્ભાશયની ગુહામાં જોવા મળશે, કારણ કે જે ગર્ભ હતો એ ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે, ગર્ભાશયની અંદર જ સ્થાપન થશે. બરાબર છે, ધીમે ધીમે આ જે જરાયુ છે રાઈટ એ વાહિનીઓ સાથે ભેગા મળી શેની રચના કરશે તો કે ગર્ભનાળની છે, ગર્ભનાળની રચના કરે છે રાઈટ. આ ઉપરાંત ગર્ભની સુરક્ષા માટે કે ગર્ભને કંઈ નુકસાન ન થાય એ માટે તેની ફરતે શેનો વિકાસ થાય છે તો કે જરદી કોથળીનો વિકાસ થાય છે રાઈટ. શેનો વિકાસ થાય છે, જરદી કોથળીનો છે વિકાસ થાય છે. ઓકે, તો આ જે જરાયુ છે એ જરાયુનું કાર્ય શું, ક્યાં હતું જરાયુ, ભ્રૂણ એટલે કે વિકાસ પામતો જે ગર્ભ છે એ અને માતાના શરીર એ બંનેની વચ્ચે શું જોવા મળે છે તો કે જરાયુ જોવા મળે છે. પણ જરાયુનો વિકાસ શા માટે થયો, જરાયુનું કાર્ય શું છે રાઈટ. તો જરાયુના કાર્ય વિશે આપણે નિહાળીએ તો કે જરાયુનું સૌથી પહેલું કાર્ય છે કે તે વિકાસ પામતા ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો છે પૂરો પાડે છે. એટલે કે જે માતાના શરીરમાંથી જે ઓક્સિજન હોય એ ઓક્સિજન ક્યાં જશે તો કે એ ભ્રૂણની અંદર જશે. કોના દ્વારા તો કે જરાયુ દ્વારા રાઈટ. માતાના શરીરમાંથી ઓક્સિજન અને પોષક ઘટકો, પોષક ઘટકો જે એના પોષણ માટે, ભ્રૂણના પોષણ માટે જરૂરી છે એવા પોષક ઘટકો, તે જરાયુ દ્વારા કોની અંદર જશે, ભ્રૂણની અંદર જાય છે. આ પહેલું કાર્ય થયું રાઈટ. આ ઉપરાંત બીજું કયું કાર્ય છે તો કે ભ્રૂણ દ્વારા ઉત્પાદિત, હવે શું થાય છે, ભ્રૂણ છે એ ઉત્પન્ન કરે છે, પોષક ઘટકો છે એ પોષક ઘટકોનો ઉપયોગ કરશે રાઈટ, ઓક્સિજનનો ઉપયોગ કરશે. તો ઓક્સિજનનો ઉપયોગ કરીને એ શું બનાવશે તો કે કાર્બન ડાયોક્સાઇડ બનાવશે રાઈટ. અને પોષક ઘટકોનો ઉપયોગ કરી એના જે અપચય પદાર્થો હશે અથવા તો જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો નકામા પદાર્થો કહીએ છીએ એ પદાર્થોનો નિકાલ પણ કરે છે. એટલે જરાયુનું કાર્ય છે એ બે થશે રાઈટ. કયું બે? એક તો ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે રાઈટ. ક્યાંથી ક્યાં? તો કે માતાના શરીરમાંથી બાળકના એટલે કે ભ્રૂણના શરીરમાં રાઈટ. અને બીજું કાર્ય શું તો કે જે ભ્રૂણ દ્વારા ઉત્પાદિત થતો જે કાર્બન ડાયોક્સાઇડ છે અને જે ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થો છે એને ફરીથી ક્યાં દાખલ કરશે તો કે ફરીથી એ માતાના શરીરની અંદર દાખલ કરે છે. એટલે કે ભ્રૂણ દ્વારા એનો શું થાય છે, નિકાલ પણ થાય છે. બરાબર છે. અને આ બંને કાર્ય કોણ કરશે તો કે જરાયુ છે એ જરાયુ કરે છે. ઓકે, જરાયુ એ કોની સાથે સંકળાય છે તો કે જરાયુ એ ભ્રૂણ સાથે સંકળાઈ જાય રાઈટ. અને જે રચના બનાવે એને કહેવાય ગર્ભનાળ. શું કહેવાશે? ગર્ભનાળ. ઇંગ્લિશમાં કહેવાય એમ્બિલિકલ કોડ રાઈટ. એમ્બિલિકલ કોડ, ગર્ભનાળ, એના દ્વારા સંકળાય છે જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં છે એ મદદ કરે છે. એટલે કે ગર્ભનાળનું કાર્ય શું તો કે ગર્ભનાળ છે એ ભ્રૂણની અંદર અને બહાર ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પોષક ઘટકો છે, આ ઉપરાંત બીજા ઉત્સર્ગ દ્રવ્યો છે એ બધા પદાર્થોનું શું કરશે, વહનમાં છે, વહનમાં મદદ કરે છે. જરાયુ છે રાઈટ એ વહનની અંદર તો ભાગ ભજવશે જ, આ ઉપરાંત જે જરાયુ છે એ એક પ્રકારની અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે. કેવી? અંતઃસ્ત્રાવી પેશી તરીકે. અને તમે 11મા ધોરણમાં ભણી ગયા છો અંતઃસ્ત્રાવી પેશી એટલે કે એવી પેશી કે જે અંતઃસ્ત્રાવનો શું કરતી હોય, સ્ત્રાવ કરતી હોય. બરાબર છે. એને આપણે શેના તરીકે ઓળખશું? અંતઃસ્ત્રાવી પેશી તરીકે ઓળખશું. આ જરાયુ છે એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે જે ઘણા અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન કરે છે, ઘણા બધા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. અચ્છા, કયા કયા ઉદાહરણ છે? તો પહેલું ઉદાહરણ જેનું નામ છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન.
શોર્ટ ફોર્મ એચ સી જી. એચ એટલે કે હ્યુમન, સી એટલે કે કોરિયોનિક, અને જી એટલે કે ગોનેડોટ્રોફિન. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન એચ સી જી, રાઈટ? ઓકે, આપેલો અંતસ્રાવ. એ પછી બીજો અંતસ્રાવ, બીજો અંતસ્રાવનું નામ શું છે? તો કે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, શોર્ટ ફોર્મ એચ પી એલ, રાઈટ? એચ ફોર હ્યુમન, પી ફોર પ્લેસેન્ટલ, અને એલ ફોર લેક્ટોજન. ઓકે, એ પછી ઇસ્ટ્રોજન્સ, અને એ પછી પ્રોજેસ્ટોજન્સ. આ ચારે ચાર અંતસ્ત્રાવ જે છે, એ ચારે ચાર અંતસ્ત્રાવ કોના દ્વારા ઉત્પન્ન થશે? તો કે જરાયુ દ્વારા ઉત્પન્ન થશે. કોના દ્વારા ઉત્પન્ન થશે? જરાયુ દ્વારા. અને જરાયુ ક્યારે નિર્માણ થાય? તો કે જરાયુ છે એ જો જરાયુ જ અંકુરનું નિર્માણ થાય તો જરાયુનું નિર્માણ થાય. અને જરાયુ જ અંકુરનું ક્યારે નિર્માણ થાય? તો એ જ્યારે કોઈ પણ માદા ગર્ભવતી બને, બરાબર છે, એટલે કે ગર્ભધારણ કરે, તો જ એ જરાયુનું છે એ નિર્માણ કરે, નહીં તો એ જરાયુનું નિર્માણ કરશે નહીં. એમાં તો આ બે અંતસ્ત્રાવ છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, એ તો અંડપિંડ દ્વારા છે ઉત્પન્ન થશે, રાઈટ? જરાયુ દ્વારા એ ઉત્પન્ન થાય, બરાબર છે. પરંતુ જે એચ સી જી એન્ડ એચ પી એલ આ બંને જે અંતસ્ત્રાવ છે એ ફક્ત ને ફક્ત ક્યારે ઉત્પન્ન થશે? તો કે એ માદા સ્ત્રી ગર્ભવતી બને ત્યારે જ ઉત્પન્ન થાય છે, રાઈટ? તો ખાસ કરીને આ બે અંતસ્ત્રાવો છે એના ફૂલ નેમ, બરાબર છે, અને ક્યારે ઉત્પન્ન થાય છે અને કોણ ઉત્પન્ન કરે છે એ યાદ રાખજો, બરાબર છે. એચ સી જી હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન, એચ પી એલ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. ક્યારે ઉત્પન્ન થશે? તો કે કોઈ પણ માદા સ્ત્રી ગર્ભવતી બને તો. અને કોણ ઉત્પન્ન કરશે? તો કે જરાયુ, રાઈટ? ઓકે, એ પછી આગળ વધીએ. તો કે ગર્ભાવસ્થાના અંત ભાગમાં, રાઈટ, એટલે કે ગર્ભાવસ્થાના જ્યારે અંત ભાગ હોય એ ભાગ દરમિયાન અંડપિંડ દ્વારા હજી એક વધારે પ્રકારનો અંતસ્ત્રાવ છે એ મુક્ત થાય છે. અને એ અંતસ્ત્રાવનું નામ શું છે? તો કે અંતસ્ત્રાવનું નામ છે રિલેક્સિન, રાઈટ? અંતસ્ત્રાવનું નામ શું છે? રિલેક્સિન. આ રિલેક્સિન કહેવાતા અંતસ્ત્રાવનો પણ એ શું કરે છે? સ્ત્રાવ કરે છે. ઓકે, એચસીજી, એચપીએલ અને રિલેક્સિન આ ત્રણે ત્રણ અંતસ્ત્રાવ સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. તો ખાસ કરીને યાદ રાખજો, એમસીક્યુની અંદર પૂછી શકે કે કયા એવા અંતસ્ત્રાવ છે કે જે ફક્ત ને ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય. તો આ ત્રણ અંતસ્ત્રાવ એચસીજી, એચપીએલ બંને છે એ જરાયુ દ્વારા મુક્ત થશે, અને જે રિલેક્સિન છે, રિલેક્સિન કોના દ્વારા મુક્ત થશે? તો કે અંડપિંડ દ્વારા મુક્ત થશે, એ જરાયુ દ્વારા મુક્ત થતો નથી, રાઈટ? ખાસ કરીને યાદ રાખજો. પણ અંડપિંડ પણ એ રિલેક્સિન અંતસ્ત્રાવ છે, ક્યારે મુક્ત કરે? તો કે ગર્ભાવસ્થા દરમિયાન જ મુક્ત કરે છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અંતસ્ત્રાવમાં શું થાય છે? તો કે વધારો છે, એ વધારો જોવા મળે છે, રાઈટ? ગર્ભાવસ્થા દરમિયાન જે માતાના રુધિરની અંદર જે બીજા અંતસ્ત્રાવો છે એ બીજા અંતસ્ત્રાવોની અંદર પણ શું થાય છે? વધારો જોવા મળે છે. તો એવા કયા કયા અંતસ્ત્રાવો છે કે જે માતાના રુધિરની અંદર પણ વધારો થાય છે? તો એમાંનો પહેલો અંતસ્ત્રાવ ઇસ્ટ્રોજન, જે આપણે વાત કરી ગયા. બીજો અંતસ્ત્રાવ પ્રોજેસ્ટોજન્સ, એ પણ વાત કરી ગયા. ત્રીજો અંતસ્ત્રાવ કયો છે? કોર્ટિસોલ, રાઈટ? એ પછીનો અંતસ્ત્રાવ પ્રોલેક્ટિન, અને એ પછીનો અંતસ્ત્રાવ થાઇરોક્સિન. આ બધા જે અંતસ્ત્રાવ છે માતાના શરીરની અંદર ગર્ભાવસ્થા દરમિયાન શું થાય છે? એના સ્તરની અંદર વધારો થાય છે, રાઈટ? તમને ખબર જ છે કે કોર્ટિસ, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જે છે એ અંડપિંડ દ્વારા મુક્ત થશે, રાઈટ? એ બંને કોના દ્વારા મુક્ત થશે? અંડપિંડ દ્વારા. ઓકે, કોર્ટિસોલ છે, કોર્ટિસોલ કોના દ્વારા મુક્ત થાય? તો કે એડ્રીનલ ગ્રંથિ દ્વારા.
राइट ए पछी प्रोलेक्टिन छे तो प्रोलेक्टिन कोना द्वारा मुक्त थाय तो के स्तन ग्रंथि ऊपर कार्य करे राइट पण मुक्त थसे पिट्यूटरी ग्रंथि द्वारा स्तन ग्रंथि ऊपर शू करे ए कार्य करे पण मुक्त कोना द्वारा थाय पिट्यूटरी ग्रंथि द्वारा मुक्त थसे ओके ए पछी छे थायरोक्सिन तो थायरोक्सिन छे कोना द्वारा मुक्त थाय तो के थायरॉइड ग्रंथि द्वारा राइट तो आ बधा जे अंतस्त्रावो छे ए पण माताना शरीरनी अंदर बराबर छे गर्भावस्था दरमियान छे एमां शुं थशे वधारो जोवा मळे छे तो टोटल केटला अंतस्त्राव आव्या तो टोटल आपणे अंतस्त्राव आव्या छे आठ राइट एचसीजी एचपीएल ने रिलेक्सिन आ त्रण अंतस्त्राव अने बाकीना पांच अंतस्त्राव इस्ट्रोजन प्रोजेस्ट्रोजन्स कोर्टिसोल प्रोलेक्टिन एंड थायरोक्सिन राइट ओके आ अंतस्त्रावोनुं बधानुं कार्य शुं शा माटे आ अंतस्त्रावो छे मुक्त थाय छे तो खास करीने वात करूं के जे एचसीजी अने एचपीएल आ बन्ने अंतस्त्राव छे ने ए बाळकना वृद्धिमां छे मदद करे अने आ बन्ने अंतस्त्रावोना ज कारणे बराबर छे डॉक्टर छे ए गर्भवती माताने ड्यू डेट आपे छे राइट एटले के ड्यू डेट एटले के तारीख आपे छे बराबर छे के कई तारीखे बाळकनो छे ए जन्म थवानो छे ज्यारे कोईपण गर्भवती माता छे ए डॉक्टर पासे चेकअप करावा जाए अटले आ एचसीजी अने एचपीएल खास करीने आ बन्ने जे अंतस्त्रावो छे ने एना प्रमाणमां सतत वधारो थतो जाए अटले डॉक्टर ने खबर होय के क्यां सुधी छे ए वधारो थशे बराबर छे अने त्यां सुधीमां बाळकनो विकास छे ए शुं थई जशे संपूर्ण छे ए संपूर्ण थई जशे अने आनी ज गणतरी द्वारा बराबर छे डॉक्टर छे शुं करे छे तो के ए गर्भवती स्त्री ने चोक्कस एक समय आपे छे तारीख आपे छे अथवा तो अठवाडियानो गेप आपे छे के आ अठवाडिया दरमियान बराबर छे बाळकना जन्म थवानी संभावना छे ए वधारमां वधारे छे राइट तो ई एचसीजी अने एचपीएल ना आधारे आपसे ड्यू डेट आपसे ओके तो आ बधा अंतस्त्रावो छे एना उत्पादनमां वधारो थाय एना लीधे गर्भनी वृद्धिना आधार मळी रहे एटले के गर्भनी जे वृद्धि छे ए प्रॉपर थाय गर्भनो जे विकास छे ए व्यवस्थित रीते थशे आ उपरांत माताની અંદર પણ ચયાપચય એક ફેરફારો થાય છે બરાબર છે માતાના શરીરની અંદર પણ શું થશે ચયાપચય એક ફેરફારો થશે કારણ કે જ્યારે માતા છે કોઈ પણ સ્ત્રી છે એ ગર્ભવતી ન હોય બરાબર છે ત્યારે તેના શરીરની અંદર થતી ચયાપચય એક પ્રક્રિયાઓ ધીમી હોય અને હવે જ્યારે એ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે એ શરીર એક જ છે પરંતુ એક શરીરને બે જીવોનું શું કરવાનું છે પોષણ આપવાનું છે તો એની ચયાપચયક જે ક્રિયાઓ હોય એ ક્રિયાઓમાં શું કરવો પડે તો કે વધારો કરવો પડે તો જ બધી ચયાપચયક ક્રિયાઓ છે એ બંને જીવોને એટલે કે જે માતાનું જે શરીર છે એ અને જે બાળકનું શરીર છે એ બંને આ શરીરને શું કરી શકે સરખી માત્રાની અંદર પોષણ છે પોષણ પૂરું પાડી શકે છે તો માતાની અંદર શું થવા જોઈએ ચયાપચયક ફેરફારો પણ થવા જોઈએ બરાબર છે આ ઉપરાંત ગર્ભાવસ્થાની જાળવણી બરાબર છે એટલે કે ગર્ભની છે એ જાળવણી પણ કેવી રીતે થઈ શકશે તો કે ગર્ભની જાળવણી પણ પ્રોપર રીતે થઈ શકે છે તો આ બધા જે અંતસ્ત્રાવો છે એ બધા અંતસ્ત્રાવોનું મુખ્ય કાર્ય શું છે તો કે મુખ્ય એના ત્રણ કાર્યો છે રાઈટ એક તો ગર્ભની વૃદ્ધિને આધાર આપે એટલે કે વ્યવસ્થિત રીતે ગર્ભની વૃદ્ધિ થશે જેના કારણે ગર્ભનો વિકાસ થશે આ ઉપરાંત માતાની અંદર ચયાપચયક ફેરફારો થાય જેના કારણે ગર્ભ અને માતા બંનેને શું મળે તો કે સરખી માત્રાની અંદર પોષણ મળે અને ગર્ભાવસ્થાની ની પણ જાળવણી થાય છે એટલે કે ગર્ભ વિકાસ છે એ પ્રોપર રીતે થઈ શકે છે રાઈટ ઓકે એ પછી આગળ વધીએ તો કે ગર્ભધારણનું જ બીજું નામ ગર્ભાવસ્થા રાઈટ બંને સરખા શબ્દ છે કંઈ ફેરફાર છે નહીં તો ગર્ભસ્થાપન બાદ હવે પોષક કોષો હતા એ પોષક કોષોમાંથી તો
બહારની બાજુએ જરાયુજ અંકુર ને જરાયુને ગર્ભનાળ એમાં એના ઉપર એનો વિકાસ થાય છે. પણ જે અંતઃકોષ છે એનું શું? બરાબર છે, મેં વાત કરી હતી કે ગર્ભની અંદર બહારની બાજુએ પોષક કોષો હોય ને અંદરની બાજુએ શું હોય? અંતઃકોષ સમૂહ હોય. તો એ અંતઃકોષ સમૂહમાંથી શેનો વિકાસ થશે? તો કે એ જે અંતઃકોષ સમૂહો છે તેમાંથી ભ્રૂણ, શેનું નિર્માણ થશે? ભ્રૂણ. બરાબર છે, અંતઃકોષ સમૂહ એટલે કે જે ભ્રૂણના અંતઃકોષ સમૂહ છે એ તેમાંથી બહારની બાજુએ બાહ્ય ગર્ભસ્તર, રાઈટ, ક્યાં જોવા મળશે? બહારના સ્તરમાં બાહ્ય ગર્ભસ્તર જોવા મળશે, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? એક્ટોડર્મ. બાહ્ય એટલે કે બહારના સ્તરમાં જોવા મળે છે, રાઈટ. અને અંદરના સ્તરમાં, બરાબર છે, અંદરના સ્તરમાં શું જોવા મળે છે? તો કે અંદરના સ્તરમાં અંતઃ ગર્ભસ્તર એટલે કે એન્ડોડર્મમાં વિભેદન પામે છે. એટલે કે અંતઃકોષ સમૂહ શેમાં વિભેદન પામશે? તો કે બહારની બાજુએ બાહ્ય ગર્ભસ્તરમાં અને અંદરની બાજુએ અંતઃ ગર્ભસ્તરમાં છે એ વિભેદન પામે છે. જો આકૃતિની અંદર વ્યવસ્થિત રીતે હું તમને સમજાવું કે કેવી રીતે છે એ અંતઃ ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરનું નિર્માણ થાય છે. શરૂઆતમાં શું આપ્યું છે? તો કે શરૂઆતમાં આપ્યું છે ફર્ટિલાઇઝ્ડ એગ એટલે કે ફલિતાંડ, રાઈટ. હવે એ ફલિતાંડમાંથી એ વિભાજન પામે, ફલિતાંડ હોય અથવા તો યુગ્મનજો એ, બરાબર છે. એટલે કેટલા કોષ બનશે? તો કે બે કોષ બનશે, બે ટુ સેલ સ્ટેજ, રાઈટ. સેલ એટલે કે કોષ. અચ્છા, બે કોષવાળી અવસ્થા આવે, બેમાંથી કેટલા કોષ બનશે? ચાર કોષ બનશે, ચારમાંથી આઠ કોષ બનશે, આઠમાંથી સોળ કોષ બનશે. આ આઠથી સોળ કોષોની અવસ્થાને આપણે વાત કરી ગયા, કઈ અવસ્થા કહેવાશે? મોરુલા અવસ્થા કહેવાશે, રાઈટ. એમાંથી કેટલા? તો કે 32 અથવા તો 64 કોષવાળી અવસ્થા બને છે, એ અવસ્થાને આપણે શું કહેશું? બ્લાસ્ટુલા, રાઈટ. એ અવસ્થાને આપણે શું કહેશું? બ્લાસ્ટુલા. બુકની અંદર નથી એટલે થોડુંક ધ્યાન આપજો, રાઈટ. એ અવસ્થાને આપણે શું કહેશું? બ્લાસ્ટુલા કહેશું. અને એમાં જ્યારે આગળ વિકાસ પામે છે ત્યારે એ ગેસ્ટ્રુલા, અર્લી ગેસ્ટ્રુલાની અંદર શું થશે? કન્વર્ટ થશે. અચ્છા, હવે જ્યારે એ અર્લી ગેસ્ટ્રુલાની અંદર કન્વર્ટ થાય છે, એમાં ફેરફાર થાય છે, ત્યારે શું થાય છે? તો કે જે બહારની બાજુના જે કોષો છે એ શું થાય છે? એકદમ વળાંક પામે છે, રાઈટ. અહીંયા બ્લાસ્ટુલાની અંદર એકદમ સીધા ગોળ જોવા મળતા હતા, પરંતુ બહારની બાજુ એ કેવી રીતે? તો કે અંદરની બાજુએ છે વળાંક પામે છે, રાઈટ. અને જ્યારે ગેસ્ટ્રુલા અવસ્થા પૂર્ણ થાય છે ત્યારે એ ગેસ્ટ્રુલા અવસ્થામાં અંદરની બાજુએ એટલે કે આ બાજુ, રાઈટ, શું જોવા મળે છે? તો કે એ બાજુએ, અંદરની બાજુએ કયું સ્તર જોવા મળે? અંતઃ ગર્ભ સ્તર જોવા મળે છે. જ્યારે બહારની બાજુએ કયું સ્તર જોવા મળે છે? તો કે બહારની બાજુએ બાહ્ય ગર્ભસ્તર છે એ બાહ્ય ગર્ભસ્તર જોવા મળે છે, રાઈટ. ગેસ્ટ્રુલા અવસ્થાની અંદર અંદરની બાજુએ અંતઃ ગર્ભસ્તર, આ અંદરની બાજુ છે તો આને અંતઃ ગર્ભસ્તર કહેશો. અને બહારની બાજુએ જે જોવા મળે એને આપણે શું કહેશું? બાહ્ય ગર્ભસ્તર. રાઈટ, આ અંતઃ ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરનું છે એ શું થાય છે? નિર્માણ થાય છે. ઓકે, એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે શેનું નિર્માણ થાય છે? તો કે મધ્ય ગર્ભસ્તર છે એ મધ્ય ગર્ભસ્તર એટલે કે મિઝોડર્મ છે, મિઝોડર્મનું નિર્માણ થાય છે. બાહ્ય અને અંતઃ એ બંનેની વચ્ચે શેનું નિર્માણ થાય છે? મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ થાય છે. ઓકે, જો તમને આ આકૃતિની અંદર મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ છે વ્યવસ્થિત રીતે દેખાતું નથી, તો હું સામાન્ય રીતે આકૃતિ દોરું કે સપોઝ કે જે અંદરની બાજુએ હોય એ કયું હશે? અંતઃ ગર્ભસ્તર. અંદરની બાજુએ હોય એ કયું હશે? અંતઃ ગર્ભસ્તર. એ પછી એના પછી જે સ્તર આવે એ કયું હશે? તો કે મધ્ય ગર્ભસ્તર. તો મધ્ય ગર્ભસ્તર હશે ને એ બે ભાગમાં વિભાજિત થયેલું હશે આવી રીતે. અને એ પછી સૌથી બહારની બાજુએ આપણને શું જોવા મળશે? તો કે સૌથી બહારની બાજુએ આપણને બાહ્ય ગર્ભસ્તર છે, બાહ્ય ગર્ભસ્તર જોવા મળે છે, રાઈટ. સૌથી બહારની બાજુએ શું જોવા મળે છે? બાહ્ય ગર્ભસ્તર, રાઈટ. તો સૌથી બહારની બાજુએ બાહ્ય ગર્ભસ્તર, અંદર મધ્ય ગર્ભસ્તર, કે જે બે ભાગમાં શું હશે? વિભાજિત હશે. અને એની અંદર
જે જોવા મળશે એ અંતઃગર્ભ સ્તર જોવા મળશે. રાઈટ, બાહ્ય ગર્ભ સ્તર, પછી મધ્ય ગર્ભ સ્તર બે ભાગની અંદર, અને પછી અંતઃગર્ભ સ્તર છે એ જોવા મળે છે. રાઈટ, ઓકે. જો આ જે આકૃતિ છે એને આપણે જોઈએ તો એ કેવી રીતે દેખાશે, તો જો આની અંદર, આ આકૃતિની અંદર તમને વ્યવસ્થિત રીતે દેખાય છે કે સૌથી બહારની બાજુએ, રાઈટ, આ સૌથી બહારની બાજુ જે છે એ છે, તો એ બહારની બાજુએ જે કોષોનું સ્તર છે એ કોષોના સ્તરને આપણે શું કહેશું, એક્ટોડર્મ. એક્ટોડર્મ એટલે કે બાહ્ય ગર્ભ સ્તર. રાઈટ, એક્ટોડર્મ એટલે કયું થશે, બાહ્ય ગર્ભ સ્તર, બરાબર છે. પછી મધ્યની અંદર, રાઈટ, મધ્યમાં જે આ બ્લુ રંગનું દેખાય છે એ બ્લુ રંગનું છે એ શું છે, તો કે એ છે મિઝોડર્મ. મિઝોડર્મ એટલે કે મધ્ય ગર્ભ સ્તર. મધ્યમાં કયું જોવા મળે, મધ્ય ગર્ભ સ્તર. અને સૌથી અંદરની બાજુએ, રાઈટ, એટલે કે આ જે પીળા રંગના કોષોનો સમૂહ છે, રાઈટ, એ પીળા રંગના કોષોના સમૂહને આપણે શું કહેશું, એન્ડોડર્મ. એન્ડોડર્મ એટલે કે અંતઃ ગર્ભ સ્તર. રાઈટ, આવા ત્રણ અલગ અલગ સ્તરોનો છે વિકાસ થાય છે. અને તમે 11મા ધોરણની અંદર જે પ્રાણી દેહ ધર્મ વિદ્યાની અંદર જો બધા ચેપ્ટર ભણ્યા હોય, તો એની અંદર તમારે એક એક ચેપ્ટરની અંદર તેમાંનો જે પાચન તંત્ર હોય, અથવા તો શ્વસન તંત્ર હોય, અથવા તો પરિવહન તંત્ર હોય, અથવા તો ઉત્સર્ગ તંત્ર હોય, રાઈટ, અથવા તો સ્નાયુ હોય, એનો વિકાસ શેમાંથી થાય છે એ તમને આપેલું છે. દાખલા તરીકે વાત કરીએ કે આ બાહ્ય ગર્ભસ્તર છે, બાહ્ય ગર્ભમાંથી શેનો વિકાસ થશે, તો કે બાહ્ય ગર્ભસ્તરમાંથી એક્ઝોસ્કેલેટન, ધ ફોર્મ્સ ધી એક્ઝોસ્કેલેટન. એક્ઝોસ્કેલેટન એટલે કે શું, તો કે બાહ્ય કંકાલ જે તંત્ર છે, રાઈટ, બાહ્ય કંકાલ તંત્ર છે, કંકાલ તંત્રનો નિર્માણ છે એ શેમાંથી થશે, બાહ્ય ગર્ભસ્તરમાંથી થશે. એ પછી મધ્ય ગર્ભસ્તર છે એમાંથી શેનો વિકાસ થશે, તો કે તેમાંથી ધ ડેવલપ્સ ઇન્ટુ અ ઓર્ગન્સ. ઓર્ગન્સ એટલે કે અંગો. ઓર્ગન્સ એટલે કે શું થશે, અંગો. એટલે કે મધ્ય ગર્ભસ્તરમાંથી શેનો વિકાસ થશે, તો કે જે તમારા શરીરના વિવિધ અંગો છે એનો વિકાસ છે શેમાંથી થશે, તો કે મધ્ય ગર્ભસ્તરમાંથી થશે. અને એ પછી અંતઃગર્ભસ્તર, તો કે અંતઃગર્ભસ્તરમાંથી શેનો વિકાસ થશે, તો કે ફોર્મ્સ ધ ઇનર લાઇનિંગ ઓફ ધ ઓર્ગન. એટલે કે જે અંગો છે, રાઈટ, એ અંગોની અંદર, અંદરની બાજુનું જે સ્તર છે, રાઈટ, કોઈ પણ અંગો હોય, એ કોઈ પણ અંગોનું અંદરની બાજુનું જે સ્તર હોય એ સ્તરનો વિકાસ શેમાંથી થાય, તો કે અંતઃ ગર્ભસ્તરમાંથી થાય છે. આવી રીતે આ ત્રણે ત્રણ જે ગર્ભસ્તર છે એ શરીરના વિવિધ ભાગોનું શું કરે છે, નિર્માણ કરે છે. અને આ ત્રણનું જો પ્રોપર રીતે નિર્માણ થાય તો જ શરીરના વિવિધ અંગો અથવા તો એના જે ભાગો છે એનું પ્રોપર રીતે છે નિર્માણ થઈ શકે છે. રાઈટ, ઓકે. એ પછી આ ત્રણે ત્રણ સ્તરો પુખ્તમાં શેનું, તો કે બધી પેશીઓ એટલે કે અંગોના નિર્માણને શું કરે છે, વેગ આપે છે. આ ત્રણનું નિર્માણ થયા પછી જ શરીરના જે અલગ અલગ પેશીઓ અથવા તો અંગો છે, બરાબર છે, એનું શું થઈ શકે છે, નિર્માણ થઈ શકે છે. ઓકે, આ ઉપરાંત અંતઃકોષ સમૂહ, બરાબર છે, એક સ્ટેમ કોષ. અંતઃકોષ સમૂહ છે એક પ્રકારના શું હોય, સ્ટેમ કોષ તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. એટલે કે અંતઃકોષ સમૂહની અંદર એક પ્રકારના કોષો હોય, જેને સામાન્ય રીતે કેવા કોષો કહેવામાં આવે છે, તો કે સ્ટેમ કોષો કહેવામાં આવે છે. અને આ સ્ટેમ કોષો શું ધરાવે છે, તો કે અમુક ચોક્કસ પ્રકારના કોષ ધરાવે, અને એ ચોક્કસ પ્રકારના કોષમાંથી જ બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની શું હોય છે, ક્ષમતા ધરાવે છે. એટલે કે કોઈ પણ પેશી અથવા તો કોઈ પણ અંગનું નિર્માણ થાય તો એ ચોક્કસ પ્રકારના કોષોની અંદરથી જ થાય છે. રાઈટ, અને આ સ્ટેમ કોષો છે એ કેવી રીતે જોવા મળે છે, તો એની વાત કરીએ તો જ્યારે
આકૃતિની અંદર આપેલું છે કે ફર્ટિલાઇઝ્ડ એગ એટલે કે ફલિતાંડ, રાઈટ? સ્ટેમ કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવું છું. આ જે છે એ શું છે? તો કે શુક્રકોષ. શુક્રકોષ છે કોની સાથે ફલન કરશે? તો કે અંડકોષ સાથે ફલન કરશે એટલે ફલિતાંડ બને છે. આ છે એ અંડકોષ છે. રાઈટ? એટલે કઈ અવસ્થા આવશે? તો કે મોરુલા અવસ્થા આવશે, જે 8-16 કોષોની બનેલી હોય. એ પછી જે નિર્માણ થાય છે એ છે બ્લાસ્ટોસિસ્ટ. બ્લાસ્ટોસિસ્ટ એટલે કે ગર્ભકોષ્ઠ કોથળી. રાઈટ? બ્લાસ્ટોસિસ્ટ એટલે શું થશે? ગર્ભકોષ્ઠ કોથળી. ઓકે, એની બહારની બાજુના જે કોષો હશે એ કોષોને આપણે શું કહેશું? ટ્રોફોબ્લાસ્ટ. ટ્રોફોબ્લાસ્ટ એટલે કે પોષક કોષો. અને અંદરની બાજુએ જે કોષો હોય, બરાબર છે, આ જે કોષો તમને દેખાય છે એ કોષો ઇનર સેલ માસ એટલે કે અંતઃકોષ સમૂહ. રાઈટ? એ અંતઃકોષ સમૂહની અંદર હવે આપણે શું જોવાનું છે? તો એ અંતઃકોષ સમૂહની અંદર જ્યારે એ અંતઃકોષ સમૂહને બહાર કાઢવામાં આવે, એટલે કે આ જે પેટ્રી ડીશ છે, આ એક પ્રકારની પ્રયોગશાળાની અંદર ડીશ હોય કે જેને આપણે શેના તરીકે ઓળખશું? પેટ્રી ડીશ તરીકે ઓળખશું. બરાબર છે? આ પેટ્રી ડીશની અંદર જે આ અંતઃકોષ છે, એ અંતઃકોષના સમૂહો છે, એ કોષ લેવામાં આવે છે. રાઈટ? આ બધા શું છે? તો કે અંતઃકોષ સમૂહના છે, એ કોષો છે. અચ્છા, એમાંથી કયા કોષો હોય? તો કે એમાં એ હોય સ્ટેમ સેલ એટલે કે સ્ટેમ કોષો. રાઈટ? આ કયા પ્રકારના કોષો હોય? સ્ટેમ કોષો. અચ્છા, હવે સ્ટેમ કોષો હોય ને, ચોક્કસ પ્રકારના કોષો હોય. કેવા પ્રકારના હોય? ચોક્કસ પ્રકારના કોષો હોય. એટલે કે કોઈ પણ એક સ્ટેમ કોષ એવો હોય કે જે શેનું નિર્માણ કરે? તો કે ન્યુરોન્સનું નિર્માણ કરે. ન્યુરોન્સ એટલે કે ચેતાકોષ. બરાબર છે? કોઈ એક જ એવો સ્ટેમ કોષ હશે કે જે શેનું નિર્માણ કરશે? ચેતાકોષનું નિર્માણ કરશે. એટલે કે શરીરના બધા જ ચેતાકોષો એ એક જ સ્ટેમ કોષમાંથી શું થશે? નિર્માણ થશે. આ ઉપરાંત એક કોષ એવો હોય કે જે શેનું નિર્માણ કરે? લિવર સેલ. લિવર સેલ એટલે કે યકૃત. રાઈટ? યકૃત એટલે કે કોઈ એક એવો સ્ટેમ કોષ હશે કે જે શેનું નિર્માણ કરશે? તો કે યકૃતના કોષોનું નિર્માણ કરશે. એવી જ રીતે કોઈ એક એવો કે સેલ્સ અથવા તો કોષ હશે કે જે શેનું નિર્માણ કરશે? તો કે કાર્ડિયોમાયોસાઇટ્સ. શેનું નિર્માણ કરે છે? કાર્ડિયોમાયોસાઇટ્સ. કાર્ડિયોમાયોસાઇટ્સ એટલે કે હૃદ સ્નાયુ. જે હૃદયની અંદર હૃદ સ્નાયુઓ હોય એ હૃદ સ્નાયુઓનું નિર્માણ કરે છે. રાઈટ? તો આવી જ રીતે શરીરના જે પાચન તંત્ર માટેના, ઉત્સર્જન તંત્ર માટેના, શ્વસન તંત્ર માટેના જે ભી કોષો છે એ શેમાંથી નિર્માણ પામે છે? કોઈ પણ એક જ સ્ટેમ કોષોમાંથી નિર્માણ પામે છે. રાઈટ? એટલે આ સ્ટેમ કોષો છે, એ સ્ટેમ કોષો બહુ આયમ્પી વસ્તુ છે. રાઈટ? સજીવના નિર્માણ માટે સૌથી આયમ્પીમાં આયમ્પી વસ્તુ હોય તો એ શું છે? સ્ટેમ કોષો છે. અને હવે ભવિષ્યની અંદર, બરાબર છે, અમુક જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની અંદર, બરાબર છે, આ સ્ટેમ કોષોની શું કરવામાં આવે છે? સાચવણી કરવામાં આવે છે. સ્ટેમ કોષોને સાચવે. રાઈટ? દાખલા તરીકે બાળકનો જન્મ થયો હોય, એ જન્મ દરમિયાન, બરાબર છે, ગર્ભનાળની અંદર પણ આ સ્ટેમ કોષો છે, એ સ્ટેમ કોષો જોવા મળે તો એ ગર્ભનાળને એ લોકો શું કરશે? સાચવશે હોસ્પિટલની અંદર જ. બરાબર છે? હવે ભવિષ્યની અંદર જ્યારે પણ બાળક છે એનો વિકાસ થાય, અને મે બી એવું થયું કે બાળકની જે કિડની છે એ કિડની ખરાબ થઈ ગઈ, અથવા તો જે યકૃત છે એ યકૃત ખરાબ થઈ ગયું, બરાબર છે, કોઈ પણ કારણોસર, તો આ જે સ્ટેમ કોષો હોય એ સ્ટેમ કોષો કે જેની સાચવણી કરેલી હશે એ ફરીથી ક્યાં દાખલ કરવામાં આવશે? તો કે એ જે વ્યક્તિ છે કે જે બાળક છે, જે વ્યક્તિમાં નિર્માણ પામ્યું કે એનું જે કિડની અથવા તો યકૃત ખરાબ થઈ ગયું છે, એની અંદર શું કરવામાં આવશે? આ સ્ટેમ કોષો છે એ દાખલ કરવામાં આવશે. કિડની ખરાબ થઈ ગયું એટલે કે મૂત્રપિંડ છે એ ખરાબ થઈ ગયું હોય તો મૂત્રપિંડના જે
स्टेम कोषो हशे ए दाखल करवामां आवशे। यकृत खराब थई गयुं हशे तो यकृतना जे स्टेम कोषो हशे ए दाखल करवामां आवशे, जेना कारणे शुं थशे तो के जेना कारणे फरीथी ए स्टेम कोषोमांथी एक नवुं यकृत अथवा तो एक नवुं मूत्रपिंड एटले के किडनीनुं निर्माण थई शके छे अने व्यक्ति ए फरीथी पोतानुं स्वास्थ्य छे स्वास्थ्य जीवन छे ए शुं करी शकशे, जीवी शकशे। तो आ स्टेम कोषोनुं छे शुं छे महत्वनुं छे। अत्यारे आ स्टेम कोषो उपर जे रिसर्च छे, वैज्ञानिको आ स्टेम कोषो उपर रिसर्च छे वधुमां वधु करे छे, जेना कारणे जे मनुष्यनुं जीवन छे सारामां सारूं थई शके, राइट। तो आ स्टेम कोषो क्या होय? अंतःकोष समूहोनी अंदरनी बाजुए छे जोवा मळे छे। अने तेज स्टेम कोषोमांथी शुं थशे तो के शरीरना विविध विविध अंगो एटले के पेशीओ अने एना निर्माणनो अने एना विकासनो वेग छे एमां शुं करशे? वधारो करे छे। ओके, तो अहींया सुधीनो जे गर्भ धारण अने गर्भावस्थानो जे टॉपिक छे ए टॉपिक छे पूरो थाय छे।